હવે આગળ વાત કરીએ તો મહેસાણા સહિત સમગ્ર પંથકમાં છોકરાઓની ઉઠાતરી કરતી ગેંગનો પર્દાફાશ. મહેસાણાના દેદિયાસણ ખાતેથી બાળકોની ઉઠંતી કરનાર બે શંકાસ્પદ હાલતમાં મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપી પાડી હતી. તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતાં મામલો થારે પડ્યો હતો. શંકાસ્પદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલેલું છેલ્લા એક માસ દરમિયાન આખજ, ખેરવા, જગુદણ, હેડુવામાં બનેલ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. વધુમાં આજે સાંજે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ શક્તિધારા રોડ શુભ રેસિડેન્સી પર બનેલ બનાવના લીધે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ હતી. દેદિયાસણ ગામમાં પરપ્રાંતી મહિલાઓ ગામમાં ખરીદી કરવા નીકળતા ગામ લોકોએ આ અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગના શંકા રાખી ઝડપી લીધેલી. તાલુકા પીઆઈ ડીજી બડવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સંદેશ પાઠવ્યો તથા અવારનવાર સોશિયલ મીડિયા પર થતા અન્ય વિડીયોને ધ્યાને લઈને ચકાસણી કર્યા બાદ જ અન્ય ગ્રુપોમાં મોકલવા સૂચન કર્યું હતું. ખોટી અફવા ફેલાવી એ પણ એક ગુનો છે. વધુમાં જણાવેલ કે જાણ્યા અજાણ્યા કે પરપ્રાંતિને મકાન ભાડે આપતા પહેલાં મકાન માલિકોએ ભાડવાટ અંગેની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત રહેશે. ભાવિભાવ સાર, ZSTV મહેસાણા.